ગુજરાત સાબરકાંઠા જિલ્લામાં આજથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની શરૂઆત થવા પામી છે, જેના પગલે વહીવટીતંત્ર એલર્ટ બન્યું હોય તે પ્રકારનું દ્રશ્ય ઊભું થયું છે. સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 8 ઉપર આજે જિલ્લા પોલીસ દ્વારા ચેકિંગની શરૂઆત કરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લામાં આજથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શરૂ થવા પામી છે, જેમાં 9 લાખથી વધારે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી 1 જિલ્લા પંચાયત, 8 તાલુકા પંચાયત તેમજ 2 પાલિકાઓના ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે, જેમાં સાબરકાંઠા જિલ્લા પંચાયતની 31 જિલ્લા પંચાયતની બેઠકો સહિત 172 તાલુકા પંચાયતની બેઠકોમાંથી આગામી 28 ફેબ્રુઆરીએ મતદાન યોજવાનું છે. ત્યારે સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મોટાભાગની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. જો કે જિલ્લા પોલીસ દ્વારા આ મામલે આગામી સમયમાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેમજ રાજસ્થાન બોર્ડર મે પગલી નશા કરનારા તત્વો સહિત દારૂની હેરાફેરી અટકાવવા અત્યારથી જ ચેકિંગની શરૂઆત કરવામાં આવી છે. સાથોસાથ એ નેશનલ હાઈવે નંબર 8 પસાર થતો હોવાના પગલે અન્ય રાજ્યોમાંથી પણ સાબરકાંઠા જિલ્લા કોઈ પણ પ્રકારની નશાકારક દ્રવ્યોની હેરાફેરી રોકવા માટે આજથી જ ચેકિંગ હાથ ધરાયું છે. રિપોર્ટર કુંજન દીક્ષિત, સાબરકાંઠા.